શું કામ ખાલી મોટો મોઢું ખોલાવો છો મારી પાસે સાહેબજી. બિલકુલ રુઝાનજી, અહીંયા આપની પાસે આવવા માંગીશું. અહીંયા કહી શકાય કે એક નવી શરૂઆત થઈ છે, પણ હજી કરવા જેવી ઘણી બધી બાબતો છે. આપણે આશા રાખીએ છીએ કે અવેરનેસ લોકોમાં આવે, પરંતુ કદાચ અહીંયા મૂળ વાત પાછી એ આવીને અટકી જવાય છે કે શું દંડની રકમ વધારવાથી અવેરનેસ આવી જશે. બેન એમ કહે છે કે અમે ડર અગ્રી કરું છું સાહેબ, ફિયર હેઝ ટુ બી ધેર, એમાં કોઈ જ ડાઉટ નથી. પણ આજની તારીખમાં આપણે એવરેજ જે લોકોની એવરેજ જે સેલરી છે ને સાહેબ, 10 થી 12 થી 15 હજાર છે. મિનિમમ સેલરી કંઈક 350 રૂપિયાની છે. એટલે તમે સમજી લો કે એના પર એનું આખું ઘર ચાલે છે. હવે તમે એટલો મોટો એની પર બોજો નાખી રહ્યા છો. અગ્રી છે, એનો ભૂલ છે. હેલ્મેટ પહેરવી જોઈએ હું ના નથી પાડતી, લાયસન્સ રાખવું જોઈએ ના નથી પાડતી. પણ હવે પેલી લાઈન ઘણી વાર તો દેખાતી એમ એ લાઈન નથી હોતી, અને અહીંથી અહીં ઉભો રહ્યો છે, અહીંથી અહીં ઉભો રહ્યો તો એને દંડ થઈ જાય. બાકી બીજા લોકો જે ઘણા લોકો સાયકલ વાળા મેં પોતે જોયો છે કે ઝૂમ કરી નીકળી જાય, કારણ કે એની પાસે કોઈ નંબર પ્લેટ હોય નહીં, એટલે એને તો બાપાનો રસ્તો તો કે દીધા દે કરી. એક મિનિટ બીજો પણ, હવે મારી વાત સાંભળો. ગવર્નમેન્ટનો હક છે દંડ વસૂલ કરવાનો, પણ સાહેબ અમારો એઝ અ સિટીઝન બી હક છે સાહેબ. અમે ટેક્સ બી, રોડ ટેક્સ બી ભરીએ છીએ. દુનિયાભરના તમે માગો એટલા ટેક્સ ભરાઈ રહ્યા છે. વધારે ઘરમાં કદાચ તમે 100 રૂપિયા કમાતા હશો તો 30 રૂપિયા ઘરમાં આવે છે, કારણ કે ટેક્સ પર ટેક્સ બી ચાલે છે. અત્યારે અમારે આંકડો નથી આપવો, પણ બધાને ખબર છે કે ઇન્કમ ટેક્સ બી થાય, બહાર જમવા જાય તો જીએસટી બી થાય, જમવા પર બી જીએસટી થાય, અને કશું ખરીદ્યું જીએસટી થાય. એટલે 30% એને 20% એટલે 50% તો સીધા એમાં ગયા, ને બીજા 20% બીજા બધા તમે આ નામ પહેલા નામ ટોલા નામ ટેક્સ લો. એટલે એક માણસ 100 રૂપિયા કમાય છે તો એના ઘરમાં 30 રૂપિયા આવે છે. હવે તમે જ્યારે આટલું બધું કરી રહ્યા છો, સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને, આટલી બધી ચિંતા તે મરનારા લોકોને સાહેબ, એના કરતાં વધારે મારી પાસે ડેટા છે જેમાં ડોમેસ્ટિક વાયલન્સ, ઘરેલું હિંસા. હવે ઘરેલું હિંસા કઈ વાલી, ઘરની અંદર વાલી વાત નથી કરતી, હું સ્લમ્સ ને એમાં 18-40ઓમાં કામ કરું છું. એ સ્લમમાં સાહેબ 40ઓમાં તો કંઈ ઘર જેવું હોય નહીં, એક નાનો રૂમ હોય, એટલે બધા ડોમેસ્ટિક વાયલન્સ બહાર થાય છે. આટલા બધા મારી પાસે પ્રૂફ છે, તો બી પોલીસ કોઈ એની કમ્પ્લેન નથી લેતી, તો બી પોલીસ પેલી છોકરીઓને ગોળ એટલે બહેનોને મારી ગોળ ગોળ ફેરવે છે. એને પર કોણ રિસ્પોન્સિબલ, એને પર કોણ ફાઇન કરે, આ ધોરો ફરે છે એને પર કોણ ફાઇન કરે, આ રસ્તાઓ તૂટ્યા ભલે કે અમે 10 દિવસમાં કરશો, અરે પણ તારા 10 દિવસમાં રસ્તા કરશે કેમ ભલા, તારા તો તૂટવા જ ન જોઈએ ને. ખોટા ખોટા બિટ્ટુ મહેનો ને બધું જે કરપ્શન થાય છે એનું કોણ ધ્યાન રાખે સાહેબ. તમે બોલો, આવી અનલિમિટેડ ચીજો છે, રોજ પોલીસ સ્ટેશનમાં મારી બહેનો ધક્કા ખાય છે, એના પર ફાઇન કોણ કરશે. આટલા બધા કેસીસ કોર્ટમાં ચાલે છે, અનલિમિટેડ કેસીસ વર્ષોને વર્ષ ચાલે છે, બધા ત્રાહિમામ પુકારે છે, એના પર ફાઇન કોણ કરશે. એ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. તમે અગર એઝ અ સિટીઝન સારા સિટીઝનને મારી નાખવા માંગતા હો તો મારી નાખો, પણ એઝ અ સિટીઝન તમારો હક છે મારી પાસેથી પૈસા લેવાનો, તો મારો બી હક છે તમારી પાસેથી એટલા જ પૈસા લેવાનો. અગર તમે તમારી રિસ્પોન્સિબિલિટી જિમ્મેદારી જેના માટે યુ આર પેડ ફોર, પોલીસ ઇઝ પેડ ટુ ડુ થિંગ્સ, ગવર્મેન્ટ ઇઝ પેડ ટુ ડુ થિંગ્સ, નગર એ ના કરે તો એટલી રિસ્પોન્સિબિલિટી અમને આપો સાહેબ, તો મજા આવશે. ના તો આ તો વન સાઇડેડ છે, શોષણ કરતા રહો, અમે શોષણ થતું રહેશે અમારું. તમે વધારે મોટેથી અને